नमस्कार, 5 વાગી રહ્યા છે ને. આજની સૌથી મોટી ખબર ઝી 24 કલાક પર. હું જનકજી, હા, ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પહોંચ્યા છે અપોલો હોસ્પિટલ. સીઆર પાટીલનો એન્ટીજન રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. સત્ર પહેલા તમામ સાંસદોએ કરાવવાનો છે કોરોના ટેસ્ટ. સીઆર પાટીલનો આરટીપીસીઆર ટેસ્ટનો રિપોર્ટ બાકી છે. હોસ્પિટલે કોઈ પણ પ્રકારની સત્તાવાર જાહેરાત કરી નથી. हालांकि घणी जगह पर खबरों घणी रीते खोटी पण फैलाई रही है, परंतु ઝી 24 कलाक आपने आ सचोट खबर आपवा जई रह्यो छे, जेमा सीआर पाटिल नो जे रिपोर्ट छे, जे एंटीजन रिपोर्ट छे, ए नेगेटिव आव्यो छे. सत्र पहला तमाम सांसदों कोरोना नो टेस्ट करवानो छे. ब्रिजेश अमार से जोड़े. ब्रिजेश, તમામ સાંસદોને ટેસ્ટ કરવાના છે અને સીઆર પાટીલે પણ ટેસ્ટ કરાયો છે. શું વિગતો હાલમાં સામે આવી રહી છે? જનકજી, રીતે વાત કરવામાં આવે તો ભાજપ પ્રમુખ સીઆર પાટીલ આજે સવારે જ મુખ્યમંત્રી રૂપાણીને મળ્યા હતા, બેઠક પણ કરી હતી, પરંતુ ત્યારબાદ ભાજપના જે એક પછી એક નેતાઓને કોરોના રિપોર્ટ આવ્યો અને તે પોઝિટિવ આવ્યો, તેના કારણે અને સાથે સત્રમાં હાજરી આપવાની હોવાથી સીઆર પાટીલે પણ પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો. તેઓ એપોલો હોસ્પિટલ પહોંચ્યા છે. તેમણે એન્ટીજન ટેસ્ટ કરાવ્યો, તે નેગેટિવ છે, પરંતુ આરટીપીસીઆર ટેસ્ટ જે કોરોનાનો ટેસ્ટ છે તે પણ કરાવવાનો હતો અને તે કરાવ્યો. તેનો રિપોર્ટ સાંજ સુધીમાં આવશે. પણ બીજી જે બીમારીઓ છે તેના કારણે તેમને હાલ ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે અને તેઓ હાલ હોસ્પિટલમાં જ છે. એપોલો હોસ્પિટલ ખાતે તેમને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે, પણ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ હજુ સુધી નથી આવ્યો. રિપોર્ટ પોઝિટિવ કે નેગેટિવ આરટીપીસીઆર ટેસ્ટનો રિપોર્ટ જે છે બાકી છે. રેપિડ અને એન્ટીજન જે ટેસ્ટ કરવામાં આવે છે, જે પ્રાથમિક ટેસ્ટ હોય છે, તે નેગેટિવ આવ્યો હતો. સીઆર પાટીલના કહેવા મુજબ તેમને હજુ સુધી કોરોના કોઈ લક્ષણ પણ નથી અને તેઓ ગઈકાલે પણ સતત કાર્યક્રમોમાં વ્યસ્ત હતા. તેમણે સુરતમાં પણ અનેક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત છેલ્લા 2 દિવસથી તેમના સતત કાર્યક્રમ સુરતમાં ચાલી રહ્યા હતા. વૃક્ષારોપણના કાર્યક્રમમાં પણ તેમણે હાજરી આપી. આજે મુખ્યમંત્રી સાથે પણ મુલાકાત કરી. કેટલાક નેતાઓને પણ તેઓ સર્કિટ હાઉસમાં મળ્યા હતા. પણ જે રીતે અન્ય નેતાઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા અને તેમને સંસદના સત્રમાં ભાગ લેવાનો હોવાથી તેમણે પોતે આ ટેસ્ટ કરાવ્યો અને ટેસ્ટ કરાવવા માટે તેઓ હોસ્પિટલ પહોંચ્યા છે. હજુ સુધી કોઈ પણ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી, પણ જે માહિતી મળી છે તે પુષ્ટ માહિતી જે ઝી 24 કલાક બતાવી રહ્યું છે. એન્ટીજન ટેસ્ટ નેગેટિવ છે. આરટીપીસીઆર ટેસ્ટનો રિપોર્ટ સાંજ સુધીમાં આવશે અને ત્યારબાદ સુધી સ્પષ્ટ છે કે તેમને કોરોના રિપોર્ટ પોઝિટિવ છે કે નેગેટિવ. જી બિલકુલ બિલકુલ, આ ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી છે. આભાર બ્રિજેશ. સીઆર પાટીલનો આરટીપીસીઆર ટેસ્ટ રિપોર્ટ બાકી છે.